વેલીમોરામાં નવસારી જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત રાજ્યકક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશમાં ખેલાડીઓમાં રહેલી પ્રતિભા આગળ આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ સાંસદોને સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન કરવાનું આહવાન કરતા નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની સૂચનાથી નવસારી જિલ્લા ભાજપ અને નવસારી જિલ્લા કબડ્ડી એસોસિએશન દ્વારા સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત બીલીમોરાના દેસરા તળાવમાં રાજ્યકક્ષાની ડે નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના અલગ અલગ જિલ્લાની યુવાનોની 8 અને યુવતીઓની 8 એમ કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો। આ ડે નાઇટ કબડ્ડી ટુર્નામેન્ટનું ઉદઘાટન નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિતો કબડ્ડી રમતના દાવપેચ નિહાળ્યા હતા। આજરોજ સાંસદ સ્કેલ પડ્ડામાં આપણી વચ્ચે પાટીલ સાહેબ જ્યારે ઉદઘાટન કરવા માટે આવ્યા હતા એ આપણા વડાપ્રધાન મોદી સાહેબે દરેક સાંસદશ્રીને આહવાન કરેલો કે પોતાના મત વિસ્તારમાં આ રીતની ટુર્નામેન્ટ કબડ્ડીની આયોજન કરે અને સારા સારા ખેલાડી ગુજરાત રાજ્ય અને સ્ટેટ લેવલે અને ઇન્ડિયાનું નામ રોશન કરે એના માટે આપણા વડાપ્રધાન મોદી સાહેબનો આહવાન હતો કે ભાઈ ગુજરાતના ખેલાડીઓ આ રીતે સ્પર્ધામાંથી આગળ વધે અને જુદી જુદી જે ગેમ છે આપણી એમાં દરેકમાં પોતાનું નામ રોશન કરે અને ગુજરાતનું નામ પણ ઇન્ડિયા લેવલે રોશન કરે અને વિદેશમાં પણ આપણા ગુજરાતના ખેલાડી જાય અને સારી રીતે સ્પર્ધાનું આયોજન કરે એ માટે આપણા વડાપ્રધાનશ્રીનો દરેક સાંસદશ્રીને આદેશ હતો અને અમને પણ પાટીલ સાહેબે એક ચાન્સ આપ્યો કે ભાઈ કબડ્ડીનું આયોજન નવસારી જિલ્લા કબડ્ડી એસોસિએશન કરે અને અમે સાહેબના આદેશથી આજરોજ 20 અને 21 બે દિવસ 8 ટીમો ભાઈઓની છે અને 8 ટીમો બહેનોની છે। ડે નાઇટ ટુર્નામેન્ટનું આયોજન અમે અહીંયા દેસરા તળાવમાં જલારામ બાપાના મંદિરની પાછળ આયોજન કરેલું છે અને બે દિવસ ડે નાઇટ ટુર્નામેન્ટ અહીં ચાલવાની છે અને ફાઇનલમાં જે ચેમ્પિયન થાય એમને સાહેબ તરફથી 51,000 ભાઈઓ માટે છે અને 51,000 રૂપિયા બહેનો માટે છે અને રનર્સઅપ થાય તો એના માટે 25,000 ભાઈઓ અને બહેનો માટેના ઇનામ પણ રાખેલા છે અને સાહેબ તરફથી સારામાં સારી આકર્ષક ટ્રોફી પણ અહીં આપવાના છે અને ખેલાડીઓ માટે જે અહીં આવ્યા છે 192 જેટલા ખેલાડીઓ છે ભાઈઓ અને બહેનો મળીને તેના માટે સાહેબ તરફથી સુંદર હોટલમાં એમને રહેવા માટેના રૂમ પણ આપ્યા છે, જમવા માટેની પણ સારી સુવિધા છે। બીજું સાહેબે કીધું કે જઈ કંઈ પણ કરવા પડે તો સાહેબ એના માટે તૈયાર છે। અસ્તુ ભારત અમારે જે વંદે માતરમ। આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈની પ્રેરણાથી પૂરા ભારતમાં અને ગુજરાતમાં સાંસદ ખેલ સ્પર્ધા અને એ પણ આજે જ્યારે આપણા આદરણીય સી આર પાટીલજી આપણા સંસદ સભ્ય છે એમના દ્વારા આયોજિત અને ખાસ કરીને વિનોદભાઈ એસોસિએશનના પ્રમુખ છે મંત્રી શ્રી બાબુભાઈ એમની અથાગ પ્રયત્નથી પૂરી મહેનતથી આજે 16 જેટલી કબડ્ડીની ટીમો પૂરા ગુજરાતમાંથી આવી છે, 8 જેટલી બહેનોની છે, 8 જેટલી ભાઈઓની છે। પાટીલ સાહેબે પણ પોતે 20 મિનિટ સુધી એ સ્પર્ધાને નિહાળી છે, બધાએ નિહાળી છે અને ખૂબ સારી ટીમો જે ખરેખર મને લાગે ત્યાં સુધી ઇન્ટરનેશનલ લેવલે પણ પહોંચેલી હશે એવી ટીમો આજે અહીંયા ભાગ લઈ રહી છે અને મને લાગે ત્યાં સુધી બીલીમોરાના આંગણે લોકોને પણ જોવાનું મળશે અને આવા ખેલાડીઓ ઘર આંગણે જોવા ઘણીવાર મળતા પણ ના હોય છે અને જ્યારે આજે ઘર આંગણે આવી ટીમો આપણે બધા જોઈ રહ્યા છે ત્યારે તમામ ટીમને અભિનંદન આપું છું અને એડવાન્સમાં એ લોકોને શુભકામના પાઠવું છું કે બધા જ લોકો જીતે અને ખાસ કરીને વિનોદભાઈ બાબુભાઈ એમની ટીમને પણ અભિનંદન અને પાટીલ સાહેબને પણ ધન્યવાદ।